કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ. અગાઉના પિરિયડો દરમિયાન આપણે પ્રકરણ 6 સુધી ભણી ગયા. હવે આજે જોઈશું પ્રકરણ 7. પ્રકરણ 6 સુધી જોયું, તેનું હોમવર્ક કર્યું અને દરેકે સરસ અને સુંદર રીતે દરરોજ લેસન પણ કર્યું. આજે આપણે કરીશું, વાંચીશું, ભણીશું રિયા પ્રકરણ 7. રિયાની ટ્રેન મોડી પડી. રિયા તો ક્યાં નીકળી છે ફરવા? કોના ઘરે? મામાના ઘરે. ક્યાંથી? ગાંધીધામથી. ગાંધીધામથી ક્યાં નીકળી છે? વાપી. તો હવે શું થયું છે? રિયાની ટ્રેન મોડી પડી ગઈ. હવે એ વિશે પાઠ. હવે કઈ તારીખ આવી? 29 મે. 29 મે સવારના 5 વાગ્યા હું જાગી ગઈ. અમારી ટ્રેન કોઈ પ્લેટફોર્મ પર ઊભી હતી. સવાર પડી એટલે રિયા જાગી ગઈ. કેળા અને ખાઈને જાગી. મેં બેઠા થઈ બારીમાં જોયું તો સામેની દિવાલ પર ઘડિયાળમાં સવારના 5 વાગ્યાનો સમય દેખાતો હતો. રિયા બેઠી થઈ અને જોયું ટ્રેન રેલવે ડબ્બાની બહાર. ટ્રેનમાંથી બહાર જોયું તો સ્ટેશન ઉપર જે થાંભલો હતો એના પર ઘડિયાળ હતી, એમાં 5 વાગ્યા હતા. તેના બાજુના એક થાંભલા પર ગોળ પાટિયામાં વડોદરા જંકશન લખેલું હતું. શું હતું? કઈ સ્ટેશને આવી પહોંચી હતી? વડોદરા જંકશને આવી પહોંચી હતી. હજી તેનો ભાઈ હિમાક સૂતો હતો. માઇકમાં સૂચનામાં આપવામાં આવતી હતી. માઇક હતું જ્યાં એ સૂચનાઓ આપવામાં આવતી કે સ્ટેશન વિશેની માહિતી, ગાડી વિશેની માહિતી. એ વડોદરાથી સુરત, વલસાડને વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે. હવે શું થયું? કેવી સૂચના? આગળ કંઈ અકસ્માત કે કંઈક થયું હશે તો રિયાને એમની ટ્રેનો મુંબઈ તરફ જે જવાની હતી એ બધી 2 કલાક અવર જવર માટેની મોડી રહેશે, આવવાવાળી પણ અને જવાવાળી. પપ્પાએ કહ્યું કે તમે બ્રશ કરી લો, ત્યાં સુધી હું ચા લઈ આવું. પપ્પાએ બધાને કીધું બ્રશ કરી લો, હું ચા લઈ આવું સ્ટેશન પરથી. અમે સવારની પ્રાતઃ ક્રિયાઓ પતાવી એટલામાં પપ્પા ચા લઈને આવ્યા. અમે હાથ પગ મોઢું ધોયું, નાવા ધોવાનું જે ક્રિયાઓ હતી સવાર સવારની એ બધી કરી અને પપ્પા ચા લઈને આવ્યા. અને મમ્મીએ થેપલા, ખાખરા, બિસ્કીટ નાસ્તા માટે કાઢ્યા. જે અમે ઘરેથી લઈને આવ્યા હતા રિયાને લોકો એ બધો નાસ્તો કાઢ્યો. અમે ચા નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં અજવાળું થઈ ગયું. 5 વાગ્યાનું હતું તો બધો ચા નાસ્તો હા ના બધી ક્રિયાઓ કરતાં કરતાં અજવાળું થઈ ગયું. હજુ ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી. લો, હજી એ ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી. પપ્પાએ કહ્યું ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું કે રેલવે સ્ટેશન પર શું શું છે એ તમને હું બતાવું. હું અને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા. રિયા અને તેનો ભાઈ હિમાક્ષ બંને જણા તેના પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા. કેમ નીચે ઉતર્યા? કે રેલવે સ્ટેશન પર કઈ કઈ સુવિધાઓ છે, શું શું મળે છે, કઈ કઈ રીતે કેવા ફેરિયાઓ, કઈ સ્ટોલો, શું શું છે એ બધું જોવા માટે નીચે ઉતર્યા. પપ્પાએ અમને ટિકિટ બારી, ટિકિટ ચેકર, પછી રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન વગેરે સુવિધાઓના સ્થળ બતાવ્યા. આ બધા સ્થળ ક્યાં આવેલા હતા? ક્યાં આવેલા હતા? રેલવે સ્ટેશને. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેનો સીડીવાળો પુલ દેખાય છે. આવો સીડીવાળો પુલ અમે જોયો તો સ્ટેશને શું છે, સીડીવાળા પુલ જોયા. એક સ્ટેશન પરથી બીજા સ્ટેશને જવું હોય એટલે કે એક ફાટક પરથી બીજા તો કંઈ ફાટક અંડોળીને એટલે કે રેલવેના પાટા ઓળંગીને તો જવાય નહીં, કેમ અકસ્માત થાય. પણ આ સીડીવાળા પુલ ઉપરથી આપણે અવર જવર કરી શકીએ છીએ. સીડીવાળા પુલનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? એક સ્ટેશન પરથી બીજા સ્ટેશન પર જવા માટે. વચ્ચેથી રેલવે ફાટક એટલે કે રેલવેના પાટા ઉપરથી ક્રોસિંગ એટલે કે ઓળંગી શકાય નહીં તો અકસ્માત થાય. જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઉભેલી જોવા મળી. અહીં ઉપરથી જોઈએ તો ઉપરથી જોઈએ એટલે બધી જે સ્ટેશને જે ટ્રેનો ઊભી હતી એ બધી જોવા મળી. ઉપરથી શું શું જોયું એ લોકોએ? પછી રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓને
ઓમાં પાણી ભરતા હતા, ટ્રેનની સફાઈ કરતા જોવા મળે. ઉપરથી તો બધું જોવા મળતું હતું. શું શું જોયું? ઘણી ટ્રેનો ઊભી હતી, સફાઈ કામદારો જે ટ્રેનના ડબ્બા સાફ કરે એ સફાઈ કામદારો પાઇપ વડે ટ્રેનોને સાફ સફાઈ કરતા હતા. કેટલાક સફાઈ કામદારો પાટાની આસપાસ સફાઈ કરતા જોવા મળ્યા. આપણે ખાઈ ખાઈને કાગળિયાને ગ્લાસને બધું નીચે નાખીએ છીએ ને કચરો, તો એ બધી સફાઈ કરતા જોવા મળ્યા. સ્ટેશન પર ફરવા સમય ક્યાં પસાર થઈ ગયો એ તેની ખબર ન પડી. સ્ટેશન પર ફરતા ફરતા રિયાનો સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર પડી નહીં. મને રેલવેની સુવિધાઓ વિશે ખૂબ જાણવા મળ્યું. ખરેખર બહુ જ મજા આવી. રેલવેમાં શું શું સુવિધાઓ હોય છે, સ્ટેશન પર શું શું સુવિધા, એ બધા વિશે જાણવાની મને ખૂબ મજા આવી. કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો પપ્પાના મોબાઈલમાં લીધા. એ બધી સુવિધાઓને એણે મોબાઈલમાં વિડીયો અને ફોટા લઈ લીધા. આપણે પણ ક્યાંક ફરવા જઈએ છીએ તો એના ફોટા અને વિડીયો લઈએ છીએ ને. તમે વિચારો કે એરિયાની ટ્રેન વડોદરા સ્ટેશનેથી 2 કલાક મોડી કેમ ઉપડી હશે? વડોદરાથી મુંબઈ વચ્ચે રેલવેના પાટાનું સમારકામ ચાલતું હતું. શું હતું? રેલવેના પાટાનું સમારકામ ચાલતું હતું. શું? રેલવેના પાટાનું સમારકામ ચાલતું. શું થયું હતું? ટ્રેન કેમ 2 કલાક મોડી પડી હતી? જોઈએ. વડોદરાથી મુંબઈ વચ્ચે રેલવેના પાટાનું સમારકામ ચાલતું હોય કે કંઈક બીજું પણ કારણ હોય, ટ્રેન આગળ વધવા સિગ્નલ મળ્યું ન હોય, સમારકામ પછી સિગ્નલ ન મળ્યું હોય, વડોદરા અને મુંબઈ વચ્ચે કોઈમાં ગરબડ કે અકસ્માત થયો હોય, ટ્રેનમાં ગરબડ થઈ હોય કાં તો અકસ્માત થયો હોય, કોઈ ટ્રેનમાં ગરબડ કે અકસ્માત થયો હોય તો જ ટ્રેન મોડી પહોંચે અથવા મોડી ઉપડે. રિયાએ સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત લીધી જોઈએ. રિયાએ વડોદરા સ્ટેશન પર ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, લોકરની વ્યવસ્થા સુવિધાઓ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધાઓ, ચા, નાસ્તાની કેન્ટીન, પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાનો સીડીવાળો પુલ વગેરે સ્થળોની મુલાકાત લીધી. મેં કીધું હતું સીડીવાળા પુલની, એ બધા સ્થળોની મુલાકાત લીધી. 29 મે કેટલા વાગી ગયા? 7 વાગી ગયા. 5 વાગ્યાની ટ્રેન ઊભી છે, હવે 7 વાગી ગયા. હવે માઇકમાં સૂચના અપાઈ, અમારી ટ્રેન 2 મિનિટમાં વડોદરા સ્ટેશનથી ચાલશે, પાછા અમારા ડબ્બામાં આવીને ચાલશે. પછી અમે પાછા અમારા ડબ્બામાં આવીને બેઠા અને ટ્રેન ચાલી. 5 વાગ્યાના ફરતા હતા. 7 વાગે પાછી સૂચના અપાઈ કે હવે ટ્રેન 2 મિનિટમાં ઉપડશે. તો અમે શું કર્યું? ફટાફટ પાછા આવી ગયા જ્યાં ફરતા હતા અને અમારા ડબ્બામાં અમારી સીટ ઉપર આવીને બેસી ગયા. પછી શું કર્યું? સવાર થઈ ગઈ, પછી તો 7 વાગી ગયા એટલે અજવાળું સરસ મજાનું થઈ ગયું. વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હતું. અજવાળું થઈ ગયું એટલે વાતાવરણ કેવું લાગે? એકદમ સુંદર મજાનું વાતાવરણ, એકદમ સુંદર લાગતું હતું. પછી શું થયું? અમારી ટ્રેન સડકના માર્ગમાં બંધ ફાટક પાસેથી પસાર થતી હતી. જુઓ આ ફાટક દેખાય છે, ત્યાંથી ટ્રેન પસાર થતી હતી. અહીંથી ટ્રેન પસાર થાય, આ ફાટક બંધ થશે, આ ઉપર છે તે હવે ધીમે ધીમે આમ નીચે આવશે, એટલે આ બધા વાહનો આ બાજુના આ બાજુ, આ બાજુના આ બાજુ રેલવે ક્રોસ કરી શકશે નહીં, રેલવેને ક્રોસ કરી શકશે નહીં. પસાર થતી ત્યાં લોકો ફાટકની બંને બાજુએ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. અહીંના ઊભા હતા, ત્યાંના ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલ સામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા. દેખાય છે ને અહીંયા કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા. કેટલાક તો બંધ કર્યા વગર ઊભા, એમ થાય કે હવે 5 મિનિટમાં ટ્રેન ચાલુ થઈ જશે, ટ્રેન ચાલુ જતી રહેશે તો પછી પાછા અમારા વાહનોની, એટલે કે જે લોકો આ બાજુથી આ બાજુ પસાર થવાનું હતું એ વાહનોની અવર જવર ચાલુ થઈ જાય, તો વારંવાર પણ ચાલુ બંધ કરે, એટલે અમુક તો વાહનો ચાલુ ચાલુ રાખીને ઊભા રહી જાય, જેને કારણે ત્યાં વાતાવરણમાં ઘોંઘાટ ભર્યો અવાજ અને ધુમાડાવાળું હતું. અવાજ ચાલતો હતો અને ધુમાડા, જે કાળા કાળા ધુમાડા નીકળે એ અવાજ ખડખડાટ ચાલુ હતું. કેટલાક લોકો ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભા હતા. પાછા કેટલાક લોકો
આ રેલવે ક્રોસ કરી અને એકદમ ફાટકની નજીક આવીને ઊભા હતા. ખરેખર તે જોખમી હતું. કેમ જોખમી? કદાચ ટ્રેનની અડફેટે ચડી જાય તો તેમનો અકસ્માત સર્જાય, અને અકસ્માત થાય, અકસ્માત દરમિયાન કંઈ ખબર ન પડે કઈ જગ્યાએ આપણને ઈજા થાય, આપણો અકસ્માત થાય. આ ટ્રેન જતી એની બાજુમાં ઊભા રહીએ, આ ટ્રેન અહીંથી જાય બાજુમાં ઊભા રહે તો આપણો અકસ્માત એટલે કે જોખમ ભર્યું રહે આપણું જીવન. હવે આગળ જોઈએ, તે સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ. જુઓ, બે ટ્રેનો એક સાથે પસાર થઈ છે, દેખાય છે ને? પસાર થઈ. મેં અને હિમાક્ષી તે ટ્રેનના ડબ્બા ગણવા પ્રયત્ન કર્યો. શું કર્યું? એના ભાઈએ, રિયાના ભાઈ અને હિમાક્ષી બંને જણા કે આપણે ફટાફટ ટ્રેનના ડબ્બા ગણી નાખીએ, હવે બાજુમાંથી પસાર થાય છે તો આપણે ફટાફટ ટ્રેનના ડબ્બા ગણીએ. પરંતુ બંને ટ્રેન ખૂબ જ ઝડપથી સામસામે જતી હતી, તો જેથી ડબ્બા ગણી શકાયા નહીં. આપણે બસમાં બેઠા હોય, કોઈ બહુમાળી મકાન જોઈએ, ઇમારત જોઈએ, તો આપણે એના માળ ગણી શકીએ છીએ ના? તો આ પણ આ રીતે ટ્રેનમાં સામસામે જતી હતી તો ડબ્બા ગણી શકાયા નહીં. આગળ જોઈએ, તમે ક્યારે રેલવે ફાટક પાસેથી પસાર થયા છો? હા, જોયું છે ને, આપણે ક્યાંક જતા હોય અને રેલવે ફાટક પડી ગયો તો કેવા ઊભા રહી જાય. જો હા, તો ફાટક બંધ હતું ત્યારે અને ફાટક ખુલ્યું ત્યારે ત્યાંની હલચલ કેવી હતી તે વિશે વિચારીને લખો. હા, હું પસાર થયો છું. રેલવે ફાટક ખુલ્યું ત્યારે વાહનોની સામસામે અવરજવર, લોકોની સામસામેની અવરજવર અને ઘોંઘાટભર્યું વાતાવરણ જેવી પરિસ્થિતિ ઊભી હતી થઈ હતી. સામેથી વાહનો આવે, આ બાજુથી વાહનો આવે, આ બાજુથી ક્રોસ કરે, લોકો પેલી બાજુથી આવે, અને કેવા હલચલ, કોલાહલ, ઘોંઘાટભર્યું વાતાવરણ હતું. રિયાએ ફાટક પાસે શું જોયું? આ ફાટક પાસે રિયાએ શું જોયું? રિયાએ ફાટક પાસે ટ્રેનોની અવરજવર, ટ્રેનોની રાહ જોતા મુસાફરો, બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર, ટ્રકો વગેરે જોયું. કેટલાક જોખમ ખેડી ફાટકના સળિયા નીચેથી અવરજવર કરતા જોયા, અને ફાટકની નજીક આવતા પણ જોયા. કેટલાકને બહુ ઉતાવળથી તો ફાટક પડી જાય, છતાંય આમ નીચે થતાં નીચેથી ઘૂસી અને પેલી બાજુથી આ બાજુ, આ બાજુથી પેલી બાજુ કરતા હતા, એ બધું રિયાએ જોયું. પછી શું જોયું રિયાએ અમદાવાદ વડોદરામાં? આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી. શું? રિયા આંખો બંધ કરી અને બારી પાસે બેઠી હતી. અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો, ટ્રેનનો ચાલવાનો અવાજ બદલાઈ ગયો. કેવો આવવા લાગ્યો? ખડખડખડ. કેમ ખડખડ થવા લાગ્યો એ કહેશે. મેં મારી આંખો ખોલી, ટ્રેન જે રીતે જતી હતી એ અવાજ સંભળાતો હતો, પણ અચાનક પાછો અવાજ બદલાઈ ગયો, ખડખડ થવા લાગ્યો. કેમ? અનુમાન કરો કે કેમ એવું જોયું હશે. શું જોયું હશે? નીચે નદી જોઈ છે. મારી ટ્રેન એક મોટી નદી ઈ પરના પુલ પરથી પસાર થઈ રહી હતી. શું? એક નદી પરથી પસાર થઈ રહી હતી એટલે અવાજ બદલાઈ ગયો. મમ્મીએ કહ્યું, આ નર્મદા નદીનો પુલ છે. આ કયો છે? નર્મદા નદીનો પુલ છે. આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. ખાસ ધ્યાન રાખવું તમારે કે નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. ખાલી જગ્યા દરમિયાન પરીક્ષામાં પૂછાઈ શકે છે, એક વાક્યમાં જવાબ ખરા ખોટા જોડકામાં પૂછાઈ શકે. મોટી નદી તો નર્મદા, તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું છે. પાછું એ નર્મદા નદીનું પાણી ખેતી લાયક દૂર દૂર વિસ્તાર સુધી નહેર દ્વારા પહોંચાડવામાં આવ્યું છે. થોડેક દૂર બીજા બે પુલ પણ હતા, દેખાતા હતા. તેના પરથી નાના મોટા વાહનો પસાર થતા હતા. તે પુલ ઉપરથી નાના મોટા વાહનો પસાર થતા હતા. પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે તેનું નામ શું છે? ગોલ્ડન બ્રિજ. ધ્યાન રાખજો, કયો છે? ગોલ્ડન બ્રિજ. તે ખૂબ જૂનો અને મજબૂત પુલ છે. કેવો હતો? ખૂબ જ જૂનો અને મજબૂત. તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે. પછી તેનાથી આગળ બીજો બે પુલ છે, એમાંથી એક જૂનો, કયો? ગોલ્ડન, અને નવો પુલ બીજો કયો છે? તે ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. જૂનો ગોલ્ડન, બીજો નવો બનાવવામાં આવે, ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ. તો નર્મદા નદી પર કયા બે બ્રિજ છે? ગોલ્ડન બ્રિજ. કયા? ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ. ખાસ ધ્યાન રાખવું, સવાલ જવાબ દરમિયાન પરીક્ષામાં પૂછાય છે. ઉનાળો હોવા છતાં પણ નદીનું પાણી ખૂબ હતું. ઉનાળો હતો પણ નદીમાં પાણી ખૂબ જ હતું. કેટલાક માછીમારો નાવડીમાં
માછલા પકડવા જાળ પાથરીને બેઠેલા જોવા મળ્યા. શું કરતા હતા માછીમારો? માછલીઓ પકડતા હતા નદીમાંથી પોતાના હોડીમાં બેસીને. પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ મજા. લાંબો પુલ હતો એટલે ટ્રેન ધીમે ધીમે પસાર થતી હતી, બધું જોવાની ખૂબ મજા આવતી, તેને અવાજ પણ સાંભળવાની. પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે ટ્રેન, આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ. હવે સૂતા હોય ત્યારે આપણને ખબર ન પડી કઈ કઈ નદીઓ પરથી પસાર થઈ ગઈ ટ્રેન. સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી આ બધી નદીઓ પરથી પસાર થઈ ગઈ. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે જોવાનું ચૂકતા નહીં. પપ્પા કહે છે કે હવે આગળ જઈએ તો સુરત આવશે. સુરત છે તે, સુરતમાં કઈ નદી? તાપી. હવે તાપી નદી પર પણ પુલ છે તે આપણે જોવાનું ચૂકવાનું નથી. પછી શું જોયું રિયાએ? બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. રિયાને તો બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા પડી ગઈ. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. નદી વિસ્તારનો જે ભાગ હતો, નદીનો આજુબાજુ હરિયાળી લીલાછમ ખેતરો જોવા, કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી. તે સાઈડ વડોદરા બાજુ કેળાની ખેતી ખૂબ થાય છે એટલે ત્યાં કેળાના વૃક્ષો એટલે કે કેળાના છોડ જોવા મળ્યા. ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા, બીજા પણ વૃક્ષો હતા. પવન ખૂબ જ ઠંડો આવતો હતો. કેમ? વૃક્ષોમાંથી પસાર થઈને પવન ખૂબ ઠંડો આવતો હતો. આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી. કેમ ગાંધીધામમાં થયો નહોતો? કેમ કે ત્યાં કચ્છનું રણ આવેલું છે એટલે ત્યાં ગરમી ખૂબ પડે છે. અને આ બાજુ અમદાવાદ બાજુથી આગળ વડોદરા બાજુ બધે લીલાછમ ખેતરો આવેલા છે એટલે ઠંડુ વાતાવરણ રહે છે. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. તે અમને રેલવે સ્ટેશને લેવા આવ્યા હતા. ક્યાં આવ્યા હતા? રેલવે સ્ટેશને એમના મામા વાપીએ લેવા આવી ગયા હતા. મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે, એટલે કે 2 કલાક મોડી છે માટે 8:25 કલાકે પહોંચવાના બદલે ક્યારે પહોંચીશું? 10:25 કલાકે પહોંચવાનું છે. કેમ 2 કલાક મોડી પડી હતી? આગળ કંઈક વિઘ્ન એટલે કે કંઈ ટ્રેનને સિગ્નલ ન મળ્યું, ફાટક બંધ હતી, એ બધા એવા કારણોને લીધે ટ્રેન વડોદરા સ્ટેશન ઉપર 2 કલાક, બોમ્બે એટલે કે મુંબઈ જવાની ટ્રેનો બધી અવર જવરની 2 કલાક મોડી પડી. તમે પુલ જોયા છે? હા. કયા કયા? આપણે અમદાવાદમાં સાબરમતી પુલ, સુભાષ બ્રિજ, લક્કડીયો પુલ અને ગાંધી બ્રિજ. તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે તેના પર કયા પુલ જોયા છે? અમારા તો આપણે અહીં અમદાવાદમાં રહીએ છીએ તો અમદાવાદમાં તો માત્ર સાબરમતી નદી છે. તો અમારા વિસ્તારમાં સાબરમતી નદી આવેલી છે. કઈ નદી? સાબરમતી. તેના પર સાબરમતી પુલ, સુભાષ પુલ, લક્કડીયો પુલ વગેરે ઘણા પુલો આવેલા છે. નદી પર પુલ કેમ બનાવવામાં આવે છે તે વિચારો. વાહનોની અવર જવર માટે, નદીમાં પૂરની સ્થિતિ હોય અને લોકોની અવર જવર માટે, આ બધી સમસ્યાઓના નિવારણ માટે. પુલની સ્થિતિ હોય અને લોકોની અવર જવર થતી હોય તો એ નિવારણ માટે, પછી સગવડ માટે પુલ બનાવવામાં આવે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કયો સવાલ પૂછાયો છે આપણને તે જોઈએ. તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો? હા, આપણે અહીં અમદાવાદમાં રહીએ છીએ, આ બાજુથી પેલી બાજુ શહેરમાં જવું હોય તો પુલ પરથી પસાર થઈએ છીએ ને. હા, અમે પુલ પરથી જ પસાર થયા છીએ. અમે ગાંધીનગરથી અમદાવાદ આવતા પણ પુલ જોયો છે ને વચ્ચે, નર્મદા નદી, સાબરમતી નદીનો, પછી કેનાલ કહીએ છીએ, ગાંધીનગર આવે છે ને નર્મદા કેનાલ, એના ઉપરથી પસાર થયા છે ને. તમે પુલની આજુબાજુ શું જોયું? અમે પુલની આજુબાજુ સરસ મજાની નદી જોઈ. પુલની આજુબાજુ ખુલ્લા લીલાછમ ખેતરો, વૃક્ષો, ઝૂંપડા, મંદિરો અને વિવિધ પ્રકારના મકાનો જોયા. તમારે બીજું લખવું હોય તો પણ અંદર ઉમેરી શકાય છે. રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરથી, નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી અને નર્મદા. અને તાપી પુલ પરથી પસાર થઈ હતી, ત્યાં સુધી પસાર થઈ હતી. હવે કેટલા વાગી ગયા? 9 વાગ્યા છે. હજી તો રિયાને વાપી પહોંચતા તો 10:30 વાગે પહોંચશે ને. 10:25 ને 2 કલાક ટ્રેન મોડી હતી. હવે 9 વાગ્યા છે, રિયા કેટલા પહોંચી? અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચે
થી પસાર થતી હતી, મોટા શહેર વચ્ચેથી પસાર થતી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગ અને પુલો આવતા હતા. રેલ માર્ગની બંને બાજુએ મોટી મોટી ઇમારતો. હવે કયા એ જે શહેરમાંથી પસાર થતી હતી ત્યાં સડક માર્ગો હતા અને મોટી મોટી ઇમારતો હતી. પપ્પાએ કહ્યું, આ કયું શહેર છે? સુરત શહેર. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. પરીક્ષા દરમિયાન સુરત શહેરની વિશેષતાઓ પૂછાય કે સુરત શહેર શાના માટે પ્રચલિત છે, તો આપણે શું લખવું? હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે પ્રચલિત છે. અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે. અમદાવાદ પછી ગુજરાતનું બીજા નંબરનું શહેર મોટું કયું? તો સુરત. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી ગઈ. પાછું સુરત આવ્યું એટલે પાછી ટ્રેન ઊભી રહી ગઈ. વડોદરાથી ચાલી આગળ, પછી સુરત આવ્યું. સુરતે પાછી ટ્રેન ઊભી રહી ગઈ. પછી સુરતે શું કર્યું? એ લોકોએ સુરત શહેર આવતા આમના આમ કેટલા વાગી ગયા? મોડું થયું ને. હજી તો એના મામાના ઘરે પહોંચતા પહોંચતા વિદ્યાર્થી મિત્રો, પ્લેટફોર્મ પર મુસાફરોની અવર જવર ખૂબ હતી. અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. હવે સ્ટેશન હોય તો શું હોય? મુસાફરોની અવર જવર અને ભીડભાડ અને અલગ અલગ ડ્રેસ એટલે કે અલગ અલગ પહેરવેશવાળા માણસો જોયા. કેટલાક સ્ત્રીઓ પોતા સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી. આ લોકોની બોલી પણ અલગ અલગ હતી. જેમ અલગ રાજ્યમાં જઈએ કે અલગ શહેરમાં જઈએ તો આપણાથી અલગ બોલી હોય, અલગ પહેરવેશ હોય, તેમ ત્યાંની પણ અલગ બોલી હતી. પપ્પાએ કહ્યું, અહીં દેશના વિવિધ રાજ્યના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થાય છે. સુરત શહેરમાં એવું નથી કે ગુજરાતી એકલા જ વસે, બીજી ઘણી જાતિના ઘણી ભાષાના લોકો ત્યાં વસેલા છે, જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. પપ્પા સૂતર ફેણી અને ઘારી લઈ આવ્યા. સુરત શહેરનું પ્રખ્યાત શું? સૂતર ફેણી અને ઘારી. સુરત શહેરની પ્રખ્યાત ખાલી જગ્યા દરમિયાન અને એક વિકલ્પમાં જવાબ આપો, પછી એક વાક્યમાં જવાબ આપો, પરીક્ષામાં પૂછાઈ શકે. તો સુરતની પ્રખ્યાત શું છે? ઘારી, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. ટ્રેન 5-1 મિનિટ સુરત શહેર સુરત સ્ટેશને રોકાઈ. પપ્પાએ કહ્યું, હવે નવસારી અને વલસાડ, પછી તરત વાપી. હજી 2 સ્ટેશન પછી મામાનું ઘર આવવાનું છે. હજી એ રિયાને તો ઉતાવળ લાગી ગઈ. આપણને વાપી પહોંચતા હજી 1 કલાક જેવું લાગશે. મમ્મી એ મામાને ફોન કરીને જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચે. હવે 1 કલાક જ રહ્યો છે, અમે વાપી આવી જઈશું. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી અને અમે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો. હવે સુરતથી આગળ આવી ગયા. નવસારી પસાર કરીને વલસાડ આવી ગયું. વલસાડથી પણ ટ્રેન ઉપડી અને અમારો જે સામાન હતો એ બધું નીચે ઉતાર્યો, કંઈ રહી ન જાય એ બધી જો વ્યવસ્થા કરી. મને અને હિમાક્ષને મામાને ઘરે પહોંચવાનો આનંદ હતો. બહુ એમ ઉતાવળથી ક્યારે પહોંચીશું ક્યારે પહોંચીશું અને આનંદ પણ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં જ છે. વાપી પહોંચવાની જ હતી, તૈયારી જ છે. હવે જ્યાં અમારે ઉતરવાનું હતું, ક્યાં ઉતરવાનું હતું? વાપી. હવે ત્યાં પહોંચવાની તૈયારી છે. મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને લેવા સ્ટેશને પહોંચી ગયા છે. મામા પણ આવી ગયા છે. અમારી મુસાફરી લાંબી હતી, પણ મેં અને હિમાક્ષે ખૂબ જ મજા કરી. ટ્રેનમાં બેસવાની બહુ મજા આવી અમને. હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું. મામાના ઘરે પહોંચી બાકીનું લખીશ. અહીં ત્યાં સુધીનું જે રેલવે સફર હતી એ બધું, રેલવેમાં શું જોયું, શું કર્યું, કેટલા મોડી ટ્રેન પહોંચી, સ્ટેશન પર કેવા લોકો, પુલ કેવા કયા પસાર થાય, કઈ નદી, કયા શહેરો, એ બધું રિયાએ પોતાની ડાયરીમાં લખ્યું. કેમ? જીયાને બતાવવા માટે. હવે મામાના ઘેર પહોંચી ગયા. હવે ઘરે જઈને અને બીજું જે જોયું હશે તે લખશે. તમે કયા કયા શહેરો જોયા છે, ત્યાં તમે શું શું જોયું છે, અહીં તમે તમારી જાતે જવાબ લખવાનો છે. તમે અમદાવાદ, ગાંધીનગર જે જે શહેર જોયા છે અને ત્યાં ત્યાં શું જોયું છે એ વિશે લખવાનું છે તમારી રીતે. તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા, જે પોશાક પહેરતા હોય એ લખી શકો છો. સાડી, પેન્ટ શર્ટ, જે પછી જે પણ લખવા હોય એ પોશાકવાળા લખી શકો છો. આ જાતે જવાબ લખવાનો રહેશે. ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને તમે જોયા છે? તો હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, ઉર્દુ ને પંજાબી.
રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી? અમદાવાદ, નોડિયાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને વાપી રેલવે સ્ટેશનેથી પસાર થઈ હતી. પછી 62 પર સમયપત્રક, આગળના પેજે 62 નંબરના સમયપત્રકમાં રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ તેનો અહીં ઉલ્લેખ ન થયો તે એવા સ્ટેશનોના નામ જણાવો. ઘણા બધા સ્ટેશન છે, પરીક્ષા દરમિયાન આ કામનું નથી. પછી તમારા તથા તમારી આસપાસના વિસ્તારમાં, ગામ કે શહેરમાં પ્રખ્યાત વસ્તુઓ હોય એવું લખવાનું છે. જેમ કે સુરતની ઘારી, પાટણના પટોળા, તો ગામમાં ચલો પાલનપુરમાં ચમચમ અને શેકેલા માવાના પેંડા, ચમચમ અને શેકેલા માવાના પેંડા. પછી હીરા અને અત્તર ચીજ વસ્તુઓ, ડીસામાં ટીકડી, ભજીયા, બટાકા. પછી પાટણમાં દેવડા અને પટોળા, આ બધું પ્રખ્યાત ચીજ વસ્તુઓ છે. ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળીની કેવી રીતે કરવામાં આવે છે વ્યવસ્થા તેની ચર્ચા કરો. પાણી અને વીજળીની કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી હોય છે તેની ચર્ચા કરવાની છે. મેં તમને અગાઉ પણ કહ્યું હતું પાણી અને વીજળી રેલવેના ડબ્બામાં સગવડતા હોય છે. તો જોઈએ, જે સ્ટેશનેથી ટ્રેન ઉપડી હોય ત્યાંથી ટ્રેનના દરેક ડબ્બામાં પાણી ભરવામાં આવે છે. પછી પાણીનો ઉપયોગ મુસાફરો ટોયલેટ, બાથરૂમ, હાથ પગ અને મોં ધોવા માટે કરે છે. ટ્રેનમાં વીજળી માટે જનરેટરની વ્યવસ્થા હોય છે. કેટલીક ટ્રેનમાં વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપરના સળિયા જેવા વાયર લગાવી વીજળી મેળવી ટ્રેન ઝડપથી વધારી શકાય છે. પાણી શાના માટે ઉપયોગ હોય છે? હાથ પગ મોં ધોવા, જ્યાં ટ્રેન ઊભી હોય ત્યાંથી ભરવામાં આવે છે. વીજળીનો ઉપયોગ જનરેટરથી રેલવેના ડબ્બામાં વીજળીનો ઉપયોગ થાય છે પંખા અને લાઇટ માટે, અને ઉપરની બહારની સાઈડે જે પછી વીજળીના સળિયા લગાવ્યા છે તો એ વીજળી ફટાફટ મેળવી અને ટ્રેન ફટાફટ જોશથી એટલે કે ઝડપભેર ચાલી શકે છે. અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર ગયા સમય પસાર કરવા માટે કઈ કઈ વસ્તુઓ તમે સાથે લેશો. ઘણી બધી વસ્તુઓ આપણે તો સાથે લઈશું, રમવાની વસ્તુઓ, ખાવા પીવાની વસ્તુઓ, ટાઈમ પસાર કરવા માટે વાંચવાની ચોપડીઓ, એ બધું લખીશું. પછી અહીં નીચે બધા જ સ્વયંસેવકોના ચિત્ર આપેલા છે. કોણ કોણ છે? આ કોણ છે? હમાલ એટલે કુલી. આ કોણ છે? ગાર્ડ એટલે કે ટ્રેન ઉપાડવાનું લાલ ને લીલી ઝંડી બતાવવા વાળા. પછી આ કોણ છે? એન્જિનના ડ્રાઈવર. આ ટિકિટ ચેકર, અગાઉ જોયું ને. આ કોણ છે? રેલવે પોલીસ. આ કોણ છે? સફાઈ કામદાર. અને આ કોણ છે? ટિકિટ આપનાર. અને આ વચ્ચે શાનું છે ચિત્ર? મારે કહેવું પડશે રેલવે સ્ટેશનનું. ખબર પડી ગઈ ને? હવે રિયા પાલનપુર, રિયા ક્યાં પહોંચી ગઈ? વાપી. કોના ઘરે? મામાના ઘરે પહોંચી ગઈ. ક્યાંથી પહોંચી? કચ્છથી. કચ્છમાં આવેલ ક્યાંથી? ગાંધીધામથી. તે ક્યાં પહોંચી ગઈ? વાપી. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને આ પાઠ દરમિયાનનું હોમવર્ક આપણે મેળવી લઈએ. ચલો હોમવર્ક જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અમુક જાતે લખવાના સવાલ જવાબ હોય, જાતે તમારે પોતાની રીતે અનુરૂપ લખવા હોય એ રીતે સવાલ જવાબ લખી શકાય છે. તો આપણે